નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. માયાનગરી મુંબઈમાં પોતાનું મકાન હોવું જ મોટી વાત છે. ભાડાના ઘરમાં રહેતા કોઈ પણ વ્યક્તિ માટે મુંબઈમાં પોતાનું ઘર એક સપનું હોય છે. મુંબઈમાં મકાનના ભાવ આકાશને આંબી રહ્યા છે. તેવામાં મુંબઈમાં રહેતા ગુજરાતી અને મૂળ સૌરાષ્ટ્રના ડાયમંડ કિંગ ઘનશ્યામ ધોળકિયાએ મુંબઈના વરલી વિસ્તારમાં 185 કરોડનો બંગલો ખરીદ્યો છે. આ બંગલાના અંદરનો ભવ્ય નજારો જોઈને તમારી પણ આંખો પહોળી થઈ જશે. જોકે નસીબનું જોર જોવા જેવું છે કે હરિકૃષ્ણ ગ્રુપ સૌજી ધોળકિયાના નાના ભાઈ ઘનશ્યામ 32 વર્ષ પહેલા ભાડાના મકાનમાં જ રહેતા હતા અને હવે કરોડો રૂપિયાનો બંગલો ખરીદ્યો છે. આ બંગલાને પન્હાર બંગલો તરીકે ઓળખવામાં આવે છે, જેમાં બેઝમેન્ટ, ગાર્ડન, ગ્રાઉન્ડ ફ્લોર અને અન્ય 7 માળ છે. આ સાથે જ ઘનશ્યામ ધોળકિયાના પરિવારના સભ્યો માટે 36 ભવ્ય બેડરૂમ પણ છે, તે અહેવાલો મુજબ જાણવા મળી રહ્યું છે. આ અંગે વધુ જાણકારી આપીશું, પરંતુ તે પહેલાં જો તમે અમારા વિડીયો યુટ્યુબ પર જોયા તો અમારી ચેનલ ધી લોકસત્તાને સબસ્ક્રાઇબ કરો, વધુ વિડીયોના નોટિફિકેશન માટે બેલ બટન દબાવો અને જો તમે અમારા વિડીયો ફેસબુક પર જોયા તો લાઇક, ફોલો અને શેર કરો. રિપોર્ટ મુજબ ઘનશ્યામ ધોળકિયા સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામના વતની છે. તેઓ છેલ્લા 32 વર્ષથી મુંબઈ ખાતે રહે છે અને હાલ તેમને વરલી સીફેસ ખાતે 19,886 ચોરસ ફૂટમાં બનેલો લક્ઝુરિયસ પન્હાર બંગલો ખરીદ્યો છે. જેમકે ઘનશ્યામ ધોળકિયાએ જણાવ્યું કે આજથી 32 વર્ષ પહેલાં હું મુંબઈ રહેવા આવ્યો ત્યારે 8 વર્ષ સુધી ભાડાના મકાનમાં રહેતો હતો. 1994ની સાલમાં 1 BHKના ફ્લેટની શરૂઆત કરી, ત્યાર પછી 2 અને 3 BHKના ફ્લેટમાં ભાડાથી 8 વર્ષ સુધી રહ્યા હતા. ત્યારબાદ 2001ની સાલમાં પોતાની માલિકીનો ફ્લેટ ખરીદ્યો હતો અને હવે અત્યારે ભગવાનની કૃપાથી વરલી જેવા વિસ્તારમાં બંગલો ખરીદવાનું સપનું સાકાર થયું છે. ત્યારે હરિકૃષ્ણ ડાયમંડના સૌજી ધોળકિયાએ જણાવ્યું કે જીવનમાં તમે સકારાત્મક વિચારો રાખો એટલે સુખ જ મળે. આજે આ સુખ પ્રાપ્ત થવાના કારણે ગામડામાં સરોવર બનાવ્યા, પ્રકૃતિને પ્રેમ કર્યો, કર્મચારીઓ માટે સારા મકાનોની વ્યવસ્થા કરી અને તે બધાના આશીર્વાદથી અમે આજે આ કક્ષાએ પહોંચ્યા છે. ઘણા ઉદ્યોગપતિઓ માટે 185 કરોડનો બંગલો ખરીદવો કદાચ સામાન્ય બાબત છે, પરંતુ એક નાનકડા ગામના ખેડૂત પુત્ર માટે આ અસામાન્ય બાબત કહી શકાય. અહેવાલો મુજબ આ પ્રોપર્ટીના સોદાનું 30 જુલાઈએ રજીસ્ટ્રેશન કરાયું છે, જેમાં ચોરસ ફૂટ દીઠ ભાવ ₹93,000 ગણવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ બંગલા માટે મોટી રકમના 2 સોદા કરવામાં આવ્યા છે, જેમાં કુલ ₹185 કરોડની ચૂકવણી કરાઈ છે. પહેલો સોદો લીઝ લેન્ડનો છે, જેમાં 1,349 ચોરસ મીટર જમીનના ₹47 કરોડ ચૂકવવામાં આવ્યા છે. જોકે અંતે ₹144.5 કરોડની ચૂકવણી પછી 26 જુલાઈએ ખરીદનાર ઘનશ્યામ ધોળકિયાને બંગલાનો કબજો સોંપવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રના એક ગામના સામાન્ય ખેડૂતમાંથી શહેરના હીરા ઉદ્યોગપતિ બનેલા હરિકૃષ્ણ ગ્રુપના સૌજી ધોળકિયાના નાના ભાઈ ઘનશ્યામભાઈ સૌરાષ્ટ્ર સમાજમાં આટલો મોટો વૈભવી બંગલો ખરીદનારી કદાચ પ્રથમ વ્યક્તિ હશે. જોકે આ કિસ્સા પરથી કહી શકાય કે નસીબ ચમકે તો શું ન થાય, નસીબ નસીબની વાત છે. કોઈ એક જ ઝાટકે કરોડપતિ તો કોઈ એક જ ઝાટકે રોડપતિ. બીજીને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે dilokasatta.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.